नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। कर्नाटक में येदियुरप्पाए बगाड्यो भाजपनो केस, कांग्रेस नी जीत। आजे रेडक्रॉस दिवस, 108 वक्त रक्तदान करी चुकेला सूर्यकांत नायक साथे जोईए विशेष मुलाकात। मोदी ना पीएम पोस्टर थी फरी छेड़ा रविवार। भाजप ना युवा मोर्चा ना अध्यक्ष पदे प्रदीप सिंह वाघेला की पुनः नियुक्ति। कर्नाटक नी विधानसभा नी 223 बैठकों नी मतगणतरी आज सवारे थी शुरू थई गई छे। चुस्त पोलिस बंदोबस्त वच्चे 30 सेंटरों में सवारे 8 वाग्या थी गणतरी नी शुरुआत करी देवाई छे। सवार थी शुरू थयेला परिणामों में कांग्रेस 113 बैठकों पर आगळ छे, જ્યારે બીજેપી 40 બેઠકો થી આગળ છે। મતદાન પહેલા થયેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી મળવાની વાત બહાર આવી હતી। રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે અત્યાર સુધી સત્તા પર રહેલા ભાજપ પક્ષ કાઠું કાઢી શકે નહીં, તેની પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને યેદુરપ્પા ફેક્ટર છે, જેથી કોંગ્રેસ સરકાર રચવા તરફ જઈ રહી છે। આ જીતથી કોંગ્રેસને એક નવું બળ મળ્યું છે, જ્યારે ભાજપમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે। રવિવારે કર્ણાટકમાં આશરે 71% મતદાન થયું હતું, જે 1978 ના 72% સરખામણીએ અત્યાર સુધીમાં બીજા ક્રમની સૌથી વધુ ટકાવારી છે। કોંગ્રેસની જીત નજીક હોવાને કારણે પક્ષમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ છે અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડી ઉજવણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આજે 8મી મે એટલે રેડક્રોસ દિવસ। આ દિવસ હેનરી દુંત નામની વ્યક્તિની યાદમાં ઉજવવામાં આવે છે, જેઓએ ઇન્ટરનેશનલ રેડક્રોસની સ્થાપના કરી હતી। સમગ્ર ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અમદાવાદના રેડક્રોસના ડાયરેક્ટર સૂર્યકાંત નાયક, કે જેમણે અત્યાર સુધીમાં 108 વખત રક્તદાન કરી ચૂક્યા છે અને તેમના નેતૃત્વમાં 9,94,166 રક્ત બોટલો એકત્ર કરી એક અનોખો વિક્રમ સર્જાયો છે। આ ઉપરાંત તેમને વિવિધ મેડલો પ્રમાણપત્રો પણ મળ્યા છે। એસ લાઈવ ની ટીમે સૂર્યકાંત નાયક સાથે વિશેષ મુલાકાત લઈ રક્તદાન અંગેની રસપ્રદ વિગતો જાણી હતી, જે આજે આપણે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ। રેડક્રોસ ની ઉજવણી ઓગસ્ટ ની 8મી તારીખે હોય છે। 8મી એ રેડક્રોસ દિવસ છે, આખા ભારતમાં રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વખતે રેડક્રોસ દિવસની ઉજવણી થઈ રહી છે અહીંયાના બાળકોને લોકો પ્રોગ્રામ અમારા અમદાવાદ રેડક્રોસ સ્ટેટ બ્રાન્ચ છે, એ વાડ સાથે આવેલું છે, ત્યાંથી પ્રોગ્રામ કરવાનો છે। તમે ક્યારથી રેડક્રોસ સાથે જોડાયા છો અને તમારી કારકિર્દી રેડક્રોસ વચ્ચેનું યાદગાર પ્રસંગ રહ્યો છે? હું જ્યારે કોલેજમાં હતો પ્રી આર્ટ્સમાં, ત્યારે એનસીસીની સાથે મેં રક્તદાનની શરૂઆત કરેલી 1976 અને 1976 મેં રક્તદાન કરતો આવેલો અને પછી 1987 મેં રેડક્રોસ જોઈન કર્યું। અત્યાર સુધીમાં આપ કેટલી વાર આપ રક્તદાન કરી ચૂક્યા છો? 1976 આજ દિન સુધીમાં 107 વખત રક્તદાન કરેલું છે। રક્તદાન કરવાથી કયા ફાયદા થાય છે? રક્તદાન કરવાથી શરીરમાં નવો ઉત્સાહ, નવું બળ બને અને આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ અજાણ્યા વ્યક્તિઓ। તો એક્સપ્લેન કરજો ને થોડું વધારે, કેવું મારા કાપ બહુ બધી ઇમ્પ્લોય નથી એટલે તેમની બાબત રક્તદાન કરવાથી તમે કયા ફાયદા થઈ શકે? રક્તદાન કરવાથી શરીરમાં નવું બ્લડ બને, આપણે એક સાથે અત્યારે જે અભિગમ છે એ પ્રમાણે બ્લડના અલગ અલગ ઘટકો છૂટા પાડી અને એક રક્ત યુનિટમાંથી 3-4 દર્દીઓને આપણે સેવા આપી બ્લડ આપી શકીએ છીએ, એટલે એ પણ એક ફાયદો છે। આપણે આપણા બ્લડ ગ્રુપ અને આપણા જે બ્લડના જે ટેસ્ટ છે, એચઆઈવી, એપિટાઇટિસ, મેલેરિયા, સિફિલિસ, આ બધા ટેસ્ટો પણ આપણને જાણકારી થઈ છે કે આપણે તંદુરસ્ત છીએ કે નહીં, એની દર દરમિયાન આપણને જાણકારી પણ થઈ જાય અને શરીરમાં નવું બ્લડ બની જોઈએ અને આપણે કોઈને અજાણે આ રક્તદાન એવું છે
એટલે આપનારનો હાથ ઊંચો છે અને લેનારનો હાથ ઊંચો છે. આખી પ્રક્રિયા છે અને રક્તદાનથી આપણે નવું શરીરમાં બ્લડ બને છે. પ્રથમ વખત તમે રક્તદાન ક્યારે કર્યું, એ વખતે આપનો અનુભવ કેવો રહ્યો? જ્યારે હું FIVAમાં હતો ત્યારે હું NCCમાં હતો અને NCCમાં અમારા જે ઇન્સ્ટ્રક્ટર હતા એમણે મને અમને બધાને કીધું કે ભાઈ આપણે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને આપણે દરેક વ્યક્તિએ બ્લડ આપવું જોઈએ, દેશના સૈનિકો માટે વપરાતું હોય છે, આ હોય છે, તમને રીતે ઉત્સાહ કર્યો, આ રીતે પ્રોત્સાહન આપ્યું છે કે તમે આ રીતે બ્લડ ડોનેશન કરો. અને ત્યારથી મને પ્રેરણા મળી અને સૌથી પહેલાં મારે મેં NCCમાં જ્યારે હું કેડેટ હતો 1936 ત્યારે બધા બ્લડ ડોનેશનની શરૂઆત કરી. અને સ્વામીવાર મેં જ્યારે રક્તદાન કર્યું ત્યારે મેં એવું નક્કી કર્યું કે હું તો આપું છું પણ મારી સાથે બીજા મારા 100 મિત્રો પણ જોડાય. અને એક અભિગમ સાથે મેં શરૂઆત કરી 100 રક્તદાન જોડાઈ. અને એ વખતે મેં કોચરબ આશ્રમ નક્કી કર્યો. ગાંધીજી મારી જિંદગીમાં મારા ફાધર સ્વાતંત્ર્ય સેનાની મારા મધર અને બધા મેં ગાંધીજીમાં માર્યું વર્ષોથી. મારા ફાધર જેલમાં 1942 ગાંધી ચાલુ અને ત્યારથી વિદેશમાં પડેલા એટલે ગાંધીજી અમને સંસ્કાર એટલે એવું હતું કે ભાઈ અને મારો ફાધર પણ એવું કે ભાઈ રક્તદાન કરવું છે. એટલે રક્તદાન હું કરીને આવું એટલે બહુ ખુશ રહ્યો. ત્યાર પછી મેં જ્યારે કોચરબમાં આશ્રમ એટલા માટે કીધું કે ત્યાં ગાંધીજી સર્વધર્મ સંભાવવા માંડે એટલે હું આપું મારી સાથેના બધા મિત્રો જે અલગ અલગ જાતિના પક્ષના ધર્મના બધા લોકો ત્યાં બ્લડ આપે મારી સાથે. એ પણ એક હતું ઉત્સાહ કે આવું એક મારે કરવું અને એ અંતર્ગત મેં કોચરબ આશ્રમ નક્કી કર્યો અને ત્યાં મેં આ પ્રસંગની ઉજવણી કરી અને ત્યાં મારી સાથે બીજા 99 જણા એક સાથે બ્લડ આપેલું અને રક્તદાન અંગે ઘણા લોકોને ગેરસમજ હોય છે કે રક્તદાન કરવાથી આ થાય, આ થાય, ચક્કર આવે છે, એ વોટ એવ પ્રોબ્લેમ થાય. એવા લોકોને આપ શું કહો છો? રક્તદાન કરતાં પહેલાં થોડોક બી નાસ્તો કરેલો હોવો જોઈએ કારણ કે આપણે રાત્રે જમ્યા હોઈએ પછી સવાર સુધી આપણે ખાધું ના કરશું એટલે જે ખોરાક છે પચી ગયો એટલે સવારે નાસ્તો કર્યો હોય તો આપણે ચક્કર ના આવે એટલે ભૂખ્યા માટે બ્લડ ડોનેશન ના થઈ શકે. મેન ક્રાઇટેરિયા પહેલી વખત જ્યારે આપતા હોય એને મનમાંથી હું કાઢી નાખું છું કે હું પહેલી વાર આપું કે મને શું થશે, ચક્કર આવશે, શું નથી. એક સાયકોલોજી ઇફેક્ટ કરતી હતી, સાયકોલોજી કોઈ રાખવાની જરૂર નથી. એ કુદરતી પ્રક્રિયા છે. દરેક તંદુરસ્ત વ્યક્તિમાં 5.5-6 લિટર બ્લડ હોય છે અને એમાંથી 350 ml લેવાય છે પર બોડી વેટ એટલે 1 kg 8 ml બ્લડ લઈ શકાય છે. એ રીતે આપણે ગણીએ તો પણ 350 ml એટલે બ્લડ આપવાથી કશું શરીરમાં કંઈ ખૂટતું નથી અને કોઈ તકલીફ પડતી પણ નથી. જ્યારથી ઇન્ડિયન રેડક્રોસમાં જોયા છે અને અત્યાર સુધીમાં આપના નેતૃત્વમાં કેટલા તમને કેમ્પો કર્યા છે અને આશરે અંદાજ પ્રમાણે કેટલી બોટલો આપ એકત્રિત કરી છે? મેં 2002 રક્તદાન શિબિરનું મેં આયોજન કર્યું. એક એવું મનમાં નક્કી કર્યું કે હું જ્યારે રેડક્રોસ સાથે સેવા કરું છું તો મેં પોતે 100 વખત મારે બ્લડ આપ્યું અને 1 લાખ લોકોને લગભગ મારે બ્લડ ડોનેશન કરતા કરવા એક જાગૃતતા લાવી સમાજમાં. એવું મેં મનોમન એક નિર્ધાર કર્યો હતો અને એ આધારે પછી મેં 2002 એક એવી શરૂઆત કરી કે હું તો બ્લડ આપું જ છું પણ હું લોકોને સમજાવું, ગ્રુપોને સમજાવું, સંસ્થાઓને સમજાવું, બેંકોને એ બધાને કે જેથી તમે બી કોઈ સ્વૈચ્છિક રક્તદાન કરો અને એના કારણે માનવ જિંદગી બચાવવા સહકાર આપો. એટલે જાન્યુઆરી 2002 અત્યાર સુધીમાં મેં 1789 કેમ્પોનું આયોજન કર્યું રક્તદાન શિબિરનું અને એમાં 99,466 બોટલ અત્યાર સુધી કલેક્શન થયું છે. હજી મારા સર્વિસને 2 વર્ષ બાકી છે સેવામાં એટલે મારે 1 લાખ ઉપર આગળ કરવો છે. હજી મેં ઇન્ધાર કરતો મેં પોતે 107 વખત આપ્યું હજી પણ હું આપતો રહીશ. એટલે મેં ચિંતા નક્કી કર્યો ટાર્ગેટ કે 100 વખતથી વધારે આપવું અને 1 લાખ લોકોને રક્તદાન સ્વીકારવું, લોકોને પ્રોત્સાહિત કરવા એ નિયમ રાખી દીધો. રક્તના 4 પ્રકારો છે, એ પોઝિટિવ, બી પોઝિટિવ, ઓ પોઝિટિવ, બી પોઝિટિવ. એટલા જ નેગેટિવ હોય છે, એ નેગેટિવ, બી નેગેટિવ, ઓ નેગેટિવ, એવી નેગેટિવ. આમાં સૌથી બહુ મુશ્કેલ બ્લડ જો મળતું હોય તો એ બી નેગેટિવ, એ બહુ રેર ગ્રુપ હોય છે, વિરલ ગ્રુપ હોય છે. અને સૌથી વધારે ઓ પોઝિટિવ હોય છે. અને ટકાવારી દ્રષ્ટિએ જોઈએ તો પોઝિટિવ ગ્રુપ 85% મળે છે જ્યારે નેગેટિવ ગ્રુપ 15% હોય છે. પણ સામેના દર્દીઓ પણ ઓછા હોય છે એટલે હવેના જમાનામાં વાંધો નથી આવતો. પહેલાં બહુ તકલીફ પડતી હતી, હવે એટલી બધી પબ્લિકમાં લોકોમાં જાગૃતતા આવી ગઈ છે અને લોકો એટલા તૈયાર પણ છે, બ્લડ ડોનેશન બી કરેલા હોય છે જેથી હવે આ
તકલીફવાળું એટલે નેગેટિવ ગ્રુપ શોધવામાં તકલીફ નથી રહેતી. અને બીજું અમારે ત્યાં રેડક્રોસમાં એના માટેનો ડેટા બેઝ પણ હોય છે, રાખીએ છીએ દરેક ગ્રુપના માણસોને. તો એવી કોઈ ઇમરજન્સી હોય તો અમે લોકોને ડોનરને કોલ કરીને પણ બોલાવી શકીએ છીએ, એ લોકો આવીને અમારે ત્યાં બ્લડ આપે અને અમે દર્દી આપી શકીએ છીએ. બીજું અમારે ત્યાં રેડક્રોસ સાથે અમારી સાથે જનરલ હોસ્પિટલ જોડાયેલી છે, એલજી, બીએસ, સિવિલ, કેન્સર, શારદા કેન્સર, સોલા સિવિલ, ગાંધીનગર સિવિલ, બાપુનગર જનરલ હોસ્પિટલ, કે જ્યાં આગળ અમારી સાથેની આ બધી બ્લડ બેંકો કામ કરી રહી છે. તો ધારો કોઈ જગ્યાએ કોઈ એવી કોઈ નેગેટિવ ગ્રુપની કંઈ કોઈ જરૂર હોય તો અમારા વાટકી વ્યવહાર છે એની સાથે કે અમે એમની પાસેથી માગી લઈએ અને દર્દીને તરત આપી શકીએ છીએ. જે બીજી પ્રાઇવેટ બ્લડ બેંકોમાં આ શક્ય નથી હોતું જે અમારા ત્યાં શક્ય છે. બીજો ફરક એ છે પ્રાઇવેટ બ્લડ બેંકો અને રેડક્રોસ વચ્ચેનો કે પ્રાઇવેટ બ્લડ બેંકો ફક્ત કોમ્પોનન્ટ જ આપે છે, જ્યારે રેડક્રોસ અને એની સાથેની બધી બ્લડ બેંકો અમારી એ હોલ બ્લડ પણ આપી શકીએ છીએ અને પ્લેટલેટ પણ આપી શકીએ છીએ. સિંગલ ડોનર પ્લેટલેટ SDP જેને કહે છે એ પણ અમે આપી શકીએ છીએ. એટલે બધી જ પ્રકારનું અમે આપી શકીએ છીએ પેશન્ટને, કે જેથી પેશન્ટને બીજે ક્યાંય દોડાવડી કરવી ના પડે. દેશમાં PM પદને લઈને ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં વળી શહેરના પાલડી અને આશ્રમ રોડ પરના ઇન્કમ ટેક્સ સર્કલ સહિત અન્ય વિસ્તારોમાં મોદીને વડાપ્રધાન બનાવવાની તરફેણમાં મૂકવામાં આવેલા પોસ્ટરોએ શહેરીજનોનું ધ્યાન ખેંચ્યું, તો બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા વિવાદ સર્જાયો હતો. જો કે આ પોસ્ટરો દ્વારા પ્રજાનો વ્યૂ જાણવાનો એક પ્રયાસ કરવાનો પ્રયાસ હોવાની ચર્ચા જોર પકડ્યું છે. આ પોસ્ટરમાં પોતાનો અભિપ્રાય રજૂ કરી પ્રજાને તેમનો અભિપ્રાય આપવા જણાવવામાં આવ્યું હતું. આ પોસ્ટર હિન્દી ભાષામાં લખાયું છે, જેમાં નરેન્દ્ર મોદીના વિકાસની વાત કરવામાં આવી છે, તેમજ મોદીની સરખામણી સરદાર અને ગાંધી સાથે કરાઈ છે અને વડાપ્રધાન બનવા પર જોર મુકાયું છે. આ પોસ્ટરના પગલે કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને પોસ્ટરમાં મોદીની ગાંધી અને સરદાર સાથે થયેલી સરખામણીને મનોરંજન પૂરું પાડવાની કોશિશ કરી હોવાની વાત જણાવી હતી, જ્યારે ભાજપના પ્રવક્તા IK જાડેજાએ પોસ્ટર દ્વારા ચેડા કર્યા હોવાનું તેમ જણાવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાની યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે પુનઃ નિયુક્તિ કરાતા ભાજપમાં આનંદનું મોજું છવાઈ ગયું છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યુવા ભાજપના સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે ભાવનગર, રાજકોટ, સુરત, મહેસાણાના યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય શંકર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ સહિત અનેક ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપ પ્રદેશ કાર્યાલયે વાઘેલાને નેતૃત્વમાં મંગળવારે પરિવર્તન સંકલ્પ અને ભાજપનો વિકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. પુનવણી થયેલા પ્રદીપસિંહ વાઘેલાએ ધંધુકાથી રેલી સ્વરૂપે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો SLI ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.